સમાજના ઉપપ્રમુખ છે રમણીકભાઈ ગોરધનભાઈ અકબરી, જે સરસ રીતે સમાજને મેન્ટેન કરે છે. આપના આવા સામૂહિક મોટા કાર્યક્રમોને સારી રીતે પૂર્ણ રીતે કોઓપરેટ આપે છે, એમના માનમાં પણ તાલીઓ પાડો. બીજું, બાપા કુરજી બાપાની અંદરથી પ્રેરણા લઈને અમારા ભીમાતા પરિવારના એવા જયરામ બાપા, એમને અઢળક બાપા એ વડલા વહેવા, જયરામ બાપા છે ને લીમડા વહેવા, આપણે જ્યાં ધોળાજીના રોડે ચોટીને નકરા લીમડા દેખાય, એમાં મોટામાં મોટું યોગદાન જયરામ બાપા. એ તો અત્યારે ગૌલોકવાસી થઈ ગયા, એમના દીકરા તુલસીભાઈ અહીંયા હાજર છે, એ પણ મંચસ્થ થશે, પણ એમને સાથ આપનાર આપણે વલ્લભભાઈ રામજીભાઈ અકબરી, ઉપનામ ગટુના પપ્પા, એટલે ગટુ ખોટું ન લગાડતો મારો દીકરો, એમના પપ્પા જેમને બહુ સાથ આપ્યો છે, અને આપણે આ લીમડાના નંદનવન લીમડાના કર્યા એવા પ્રેરણા સ્ત્રોત હું વલ્લભભાઈને પણ કહીશ મંચસ્થ થાય. બીજું કે આપણે હવેલી તો ચાલુ થઈ, પણ હવેલીની અંદર સતત જેમના હું નામ નહીં લઉં, ઘણી બધી ટીમ છે, સમયનો અભાવ છે, ટોટલ ગોવર્ધનનાથજીની હવેલી સમિતિ જે 24 કલાક એની ટાઈમ આપના ગામમાં ભગવદ નામમાં એમ કહેવાય છે કે અત્યારે કેન્દ્રબિંદુ હવેલી છે, તો આપણે આવા સરસ ભગવત કાર્યો થતા રહે, ત્યાં નાના મોટા કાયમી મનોરથ થાય છે, એવા તમામ માત્ર પ્રમુખ શ્રી સંજયભાઈનું એકનું નામ હું લઈશ, બાકી તમામ ગોવર્ધનાથજીની હવેલી સમિતિના માનમાં તાલીઓ પાડો. પછી કહે ને કે ઓલા વ્યાસના દીકરા કીએ કે અમે લેવી નાઇતના માટે છે ને આ ચણી આપી રહ્યા છે, લેવી નાઇતના માટે એ રાત આખી નાચે, ભલે એની વયાવૃત્તિ છે પણ એ લેવી નાઇત માટે પહેર્યા છે, પણ એને એવું તો ન કહી શકીએ આપને, આપને સન્માનિત શબ્દ જેને કહી કે ગૌધન માટે જેના સમયનો પરિવારમાંથી પોતે અતિશય સમય કાઢી ગાંડા ઘેલાની જેમ સતત કન્ટિન્યુ ક્યાંયથી પણ ઓર્ડર હોય એવી આપની ગૌ સેવા સમિતિ, જે બેન્ડ પાર્ટીથી ગમે ત્યાં નાચવા કૂદવા અથાગ પરિશ્રમ કરે અને આપની ગૌ સેવાને અવિરત એની દિવ્ય જ્યોત પ્રજ્વલિત રાખે છે, એવી ગૌ સેવા સમિતિના માનમાં તાલીઓ પાડો. બીજું વિશેષ કે હું ઋણી છું તમારા બધાનો, ઋણી કદાચ મને બે આંસુ પણ આવી જશે, પણ તમે કોઈ રોતા નહીં, મને આવી જાય, હું ઋણી છું તમારા બધાનો. હવે નામ હું કઈ રીતે લઈ શકું, આજે મેં જે ભાવનાથી મિટિંગ કરી હતી આપની સત્તા છે, આપની મારી નહીં, એમાં મારા તમામ ગામજનો નાના મોટા વડીલોએ પોતાનો આત્મા રેડી મારા ભગવત કાર્યને બહુ મહાન કર્યું છે, ભલે આટલી ઊંચાઈએ પહોંચાયેલો છે, એટલું કહી હું મારા વક્તવ્ય વિરામ કરું છું. જય શ્રી કૃષ્ણ. વડીલો પાસે બધા કાકા જેવા, પછી સાનમુના કહે હવે હું સાનમુનો પાણી પીને પાછું બોલવા મીને ને મારી બોલી બુક. આપને કોઈ પણ કાર્યક્રમને સુંદર રીતે દીપાવવામાં એક મહત્વની ભૂમિકા હોય, એક એન્કરિંગ, જેમના માટે એમ કહેવાય છે કે કન્નોળા પંથકમાં નહીં પણ ભાવનાબેન માટે 2 કલાકનો સમય લેવો ને બહુ દુર્લભ હોય છે, એવા ભાવનાબેને તાલીઓ પાડો. 8-8 દિવસ એન્કરિંગમાં આપની અદ્ભુત સેવા આપી બાલાભાઈના લાડીલા બેન છે. મને એક વચન માંગ્યું બેને મારી પાસે, મને કે આપને બેનભાઈને બેને જમના પાન કરવા બીજને દિવસે જમના પાન કરવા વ્રજમાં જવું છે, અને હું એમનો ઋણી છું, હું 100% બેનભાઈ જમના પાન કરવા અમે સાથે જશું, મેં વચન આપ્યું છે મારા બેનને. પણ જેના માટે જે જે 2 કલાક કદાચ એન્કરિંગ જોતું હોય તો ન મળે દુર્લભ હોય, પોતે કેવડું કન્નોળાનું કન્યા છાત્રાલય સંભાળવું, એમનો પરિવાર સંભાળવો, આજે આપને 7-7 દિવસ એમને સતત હાજરી આપી છે, એ સિવાય એમની ટીમ પાગડા સર, કાંતિ સર, મુકેશભાઈ, એ બધાએ બહુ સહયોગ આપ્યો છે, મથુરભાઈ, આ બધાના મનમાં અડધી અડધી તાલી પાડો, ઝાજી પાડશો તો વધી જાય પાછી. બીજું
જે જે એક એક વસ્તુ એવી છે કે સમયના અભાવે હું થોડુંક મારું વક્તવ્ય ટૂંકું કરીશ, પણ ઘણા એવા વિરલ વ્યક્તિત્વ હોય જેને આપણે હંમેશા યાદ કરવા પડે. આપણે દેશપ્રેમની ઘણી બધી વાતો કરીએ છીએ, આપણા આંગણામાં દેશપ્રેમ રમતો હોય ને ઘણીવાર આપણે દેખાતો ન હોય. એવા આપણા ગામના બે ફોજી યુવાન છે, એક આપણે જેને લાડ નામ છે દેવો, લાડલું નામ છે, એવા ફોજી દેવાના માનમાં તાલીઓ પાડો. ચિત્તુભાઈ સાવલિયા હાજર હોય તો એના માનમાં પણ તાલીઓ પાડો. આપણા ગામમાં બે ફોજી છે જે સરહદ માટે અત્યારે બંને નિવૃત્ત છે, પણ અમારા ગામનું એક સન્માન કહેવાય, દેશ માટે એને પોતાની સેવા અર્પિત કરેલી છે. બીજું ખાસ જે ભલે આપણા ગામમાં અત્યારે નથી, આપણે જેને જલારામ કહેતા હીરા માસ્તર, એમના દીકરા પ્રફુલ્લ અને પ્રકાશ, એમની સાથે આપણે વસરામ બાપાના કિશોરનો બાબો નામું છે, એ ત્રણેય જે છોકરાઓએ સુરતથી કથાના પ્રારંભથી વિરામ સુધી જે અવિરત જલગરિયામાં જે સેવા આપી છે, જેને આપ કલ્પી પણ ન શકીએ એવા અદ્ભુત ત્રણેય જલગરિયાના માનમાં તાલી પાડો. બીજું કે આજે આ સમાજનું સૂચન મને કેશુકાકાએ કરેલું કે ભાઈ આપણે ભીતર ભાઈ સમાજમાં રાખીએ, તો આપણે પહેલાં તો એવા જેને કહેવાય ને, મને ઘણા લોકો એવા શબ્દો શીખવાડેલા છે કે ઘણી વસ્તુ એવી કે મર્યાદી છે ને એ પુષ્ટિમાર્ગના સંતો કહેવાય, પુષ્ટિમાર્ગના સંતો કહેવાય, વિરલ અદ્ભુત જેના દર્શન કહેવાય, પરમ ભગવદીય એવા તમામ મર્યાદીઓ ના માનમાં જોરદાર તાલીઓ પાડો. જેટલી અત્યાર સુધી પાડ્યું ને એનાથી તઈને ગણી પાડો. બીજું આપણે કમલેશભાઈ ને મનોજભાઈની ટીમ જે રાજસ્થાનથી આવી, આપણે રોજે રોજ અતિ સુંદર મહાપ્રસાદ લેવડાવ્યો, એમની ટીમને પણ આપણે તાલીઓના સ્વાગતથી સન્માન કરશું. બસ હવે બાલા તારી મેં કાંઈ રહ્યું નથી હું મંડાણો હું, ચાલો હું મારું વક્તવ્યને વિરામ આપું છું જેથી આપનો સન્માન કાર્યક્રમ આગળ વધે. જે જેની કૃપાથી મેં વિનંતી કરીને કલાક સમય ફાળ્યો હતો એમાં અડધી કલાક તો હું એકલો ખાઈ ગયો છે, જે હવે અડધો કલાકમાં અમે બીજું ઘણું બધું, કારણ કે આપને ઘણા બધા એવા દાતાશ્રીઓ છે. આપશ્રીના શ્રી મુકેતી શ્રીમદ ભાગવતનું રસાસ્વાદ એટલું બધું રોજ નીતરતું રહ્યું છે કે જે સન્માન કરવાના હતા એ ડિલે થતા જતા હતા. ત્રણ દિવસના દાતાઓશ્રીના સન્માન બાકી છે, ત્રણ દિવસના જે મોટા દાતાઓશ્રીના જે આપણે સન્માન લેવા જોઈએ જેવી મારી ભાવના હોય એવા સન્માન બાકી છે. એટલે બધા દાતાશ્રીઓના આ અત્યારે જે હું બધા વડીલોના નામ બોલ્યો, હમણાં ભાવનાબેન બોલશે એટલે મંચસ્થ થશે, એમનું પણ સન્માન કરશું. બીજું હજી બે એવી વિરલ ને અદ્ભુત વ્યક્તિઓ છે જેને જ્યારથી મેં વિચાર્યું હતું ને કે મારે શ્રીમદ ભાગવત કાર્ય કરવું છે, જે ત્યારથી હું રાતે ફોન કરું, દિવસના ફોન કરું, હા આવી જા કટારીયા, આવી જા કાલાવડ, એવા બે મારા લાલજી મામા બાપભાઈ કપૂરિયા અને છગનભાઈ પ્રેમજીભાઈ સાવલિયા, આ શ્રીમદ ભાગવત કાર્યમાં જ્યારે મેં વિચાર્યું હતું ત્યારથી સતત મને સપોર્ટ કરનાર આ બે મહાનુભાવો, એમને પણ હું મંચસ્થ થવા કહીશ, એ પણ મંચસ્થ થાય. હું મારા વક્તવ્યને વિરામ આપું છું, કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, એ ઝડપથી બોલવું પડે એમ છે, પણ લાંબુ લાંબુ થતું જાય. સર્વે વિષ્ણુને જય શ્રી કૃષ્ણ અને જય જયના ચરણોમાં કોટી કોટી દંડવત. ખૂબ જ સુંદર હૃદયના શુદ્ધ ભાવો અને જે મનમાં છે મેં કીધું ને વિચારતા હોય જ ઓઠો પર આવે. ખરેખર એકવાર જોરદાર બાલકૃષ્ણભાઈ માટે પણ આપણે તાળીઓનો નાદ આપીશું. તો હવે હું બાલકૃષ્ણભાઈને વિનંતી કરીશ, એમના હૃદયના ભાવો છે કે મારે આ બધાને સન્માનિત કરવા છે. સૌ પ્રથમ પરમ વૈષ્ણવ ડાયાભાઈ નાથાભાઈ અકબરી સામાજિક અગ્રણી નવાગામ, જેમના પણ નામ અહીંથી બોલાય, શ્રી નરેન્દ્રભાઈ મોંજીભાઈ અકબરી પ્રમુખ નવાગામ લેવા પટેલ સમાજ, શ્રી હસમુખભાઈ ભવનભાઈ અકબરી ચેકડેમના પ્રણેતા સામાજિક કાર્યકર, શ્રી ડાયાભાઈ નાથાભાઈ અકબરી સામાજિક અગ્રણી નવાગામ ભાઈ, શ્રી દિનેશભાઈ અને ઘનશ્યામભાઈ ને બાલકૃષ્ણભાઈ ને વિનંતી કરીશ,
શ્રી કેશુભાઈ મનજીભાઈ અકબરી સામાજિક અગ્ર